नमस्कार दर्शक मित्रों, ये बात कार्यक्रम में हूँ हरद्वार गोस्वामी आपनु स्वागत करूँ छू। ये बात कार्यक्रम में दर एपिसोड में व्यक्ति विशेष साथे आपने वात मेलो करीए छे। आजे एक एवी शख्सियत नी साथे वात करवानी छे, एना संदर्भे मने मनोज खंडेरिया साहेबना बे शेर याद आवे छे कि निरखने गगन मा तो अहीं त्यां बधे हूँ छू, मने धारी ले मन मा तो अहीं त्यां बधे हूँ छू, मने चश्मानी माफक पहेरवानू छोड़ी दो मित्रों, मने आंजो नयन मा तो अहीं त्यां बधे हूँ छू। तो अत्यारे एक एवी प्रतिभा जे संगीतनी वात होय, शिक्षणनी वात होय, साहित्यनी वात होय, क्यांक ने क्यांक कोईक ने कोईक रीते जोड़ायेला होय एवा एक व्यक्ति विशेष साथे आजे वातनो दौर मांडवो छे। हूँ वात करी रह्यो छुं डॉक्टर जयेन्द्रसिंह जाधव। शिक्षण अने संवेदनाना तेओ शिल्पी छे, मूळ जीव शिक्षणनो। एमणे एम कॉम, बी एड, एम फिल, पीएचडी एनी साथे साथे जीपीएससी नी परीक्षाओ त्रण त्रण वखत सरकारी अधिकारी तरीके तेओ पसंद थया, छता पण एमणे त्यां जवानू मांडी वाळ्युं कारण के मूळ जीव शिक्षणनो एटले अध्यापक तरीके सतत कार्यरत रह्या। अत्यारे गुजरातनी ऐतिहासिक कॉलेज गुजरात कॉलेजमां એકાઉન્ટન્સીના અધ્યાપક તરીકે તેઓ કાર્યરત છે। એમની એમના બારેક જેટલા પુસ્તકો શિક્ષણ, સાહિત્ય અને કલાના સંદર્ભના પ્રકાશિત થઈ ચૂક્યા છે અને વિવિધ મેગેઝિન્સમાં અનેક લેખો સાંપ્રત સમસ્યાથી લઈને શિક્ષણથી લઈને બીજા બધા વિષયો પર એ આલેખન કરતા રહ્યા છે અને સાથે સાથે રાષ્ટ્રપ્રેમી સંગઠન શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ નવી દિલ્હીના તેઓ રાષ્ટ્રીય સંયોજક છે। શિક્ષણમાં પરિવર્તન આવે એના સંદર્ભે સતત કાર્યરત છે। ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી ઓમપ્રકાશ કોહલી દ્વારા એમને વિશેષ સન્માન મળી ચૂક્યું છે। એ સિવાય રાષ્ટ્રીય રાજ્યના અને અનેક સન્માનો એવોર્ડ્સથી તેઓ સન્માનિત થઈ ચૂક્યા છે એટલે એ યાદી ખૂબ લાંબી છે અને સાથે સાથે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્યમાં લેખક તરીકે પણ તેઓ કાર્યરત છે। જયેન્દ્રસિંહ જાધવ, આપનું યે બાત કાર્યક્રમમાં સ્વાગત છે। થેન્ક યુ। તો સર, તાજેતરમાં જ એક જાહેરાત થઈ, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ગુજરાત સરકારની ટાસ્ક ફોર્સ છે જેમાં અધ્યક્ષ તરીકે માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા છે, એમાં એ કમિટીમાં આપની પસંદગી થઈ એટલે સૌ પ્રથમ તો આપને અમે અભિનંદન આપીએ છીએ। આપનો ખૂબ ખૂબ આભાર। તો સર, આ જે ટાસ્ક ફોર્સ છે એની શું સંકલ્પના છે? જી હરદ્વારભાઈ, પહેલાં તો તોફાની તાંડવનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે મને મારા વિચારો વ્યક્ત કરવા માટે અહીંયા તક આપવામાં આવી છે। જી સર, જ્યારથી આપણે આઝાદ થયા ત્યાર પછી ભારતીય શિક્ષણની સ્વતંત્ર અર્થ જ એ છે કે બધા જ તંત્રો સ્વ હોય, આપણા પોતાના હોય, જી એને જ આપણે સ્વતંત્ર કહી શકીએ। તો શિક્ષણનું જે આપણું તંત્ર છે એ પોતાનું કહી શકાય એવું તંત્ર હજી સુધી ભારતીય કહી શકાય, સમગ્ર રૂપે ભારતીય કહી શકાય એવું તંત્ર હજી સુધી આપણે લાવી શક્યા નથી। પણ વર્તમાનમાં જ ભારત સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ઘોષણા કરી છે અને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણી પોતાની કહી શકાય એવી 70 વર્ષ પછી આપણને આવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મળી રહી છે। આ શિક્ષણ નીતિ ભારત સરકાર દ્વારા તો ઘોષણા કરી દેવામાં આવી છે, પરંતુ આપ જાણો છો કે શિક્ષણ જે વિષય છે આપણા બંધારણની અંદર એ સંયુક્ત યાદીનો વિષય છે। જી, એટલે કેન્દ્ર સરકાર જે વિષય જાહેર કરે ત્યાર પછી એનો અમલ રાજ્ય સરકારે કરવાનો હોય છે। જી, રાજ્ય સરકાર એમાં ધારે તો મોડિફિકેશન્સ કરી શકે છે,
પરંતુ આપણી સરકારે એને યથાવત રીતે ખૂબ સુંદર રીતે આ સમગ્ર આખી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે આપણા ખૂબ મહાન વૈજ્ઞાનિક કસ્તુરી રંગનજીની અધ્યક્ષતામાં બની છે અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમાં ખૂબ માર્ગદર્શન આપ્યું છે અને આવનાર ભારતનું જે ભાવિ છે જી એ બદલાય નયા ભારતના નિર્માણની આખી સંકલ્પના એમાં રજૂ કરવામાં આવી છે જી સર કે આવનાર 20 વર્ષમાં ભારત વિશ્વગુરુ બને અને વિશ્વને એ પથ પ્રદર્શિત કરનાર આપણા યુવાનો બને તે માટેની આખી સંકલ્પમાં આ નવી શિક્ષણ નીતિમાં છે આ ટાસ્ક ફોર્સ જે છે એ નવી શિક્ષણ નીતિને આપણે કેવી રીતે સુચારુ રીતે રાજ્યમાં અમલમાં મૂકી શકીએ તે માટેની આખી નક્કર યોજના બનાવી રહી છે ક્યા વાત અને એ યોજના દ્વારા આપણે નવી શિક્ષણ નીતિને રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ગુજરાત રાજ્યમાં અમલમાં મૂકીશું અને આપણે ગુજરાત રાજ્યમાં શિક્ષણનું એક અરુણ પ્રભાત સરસ જોઈ શકીએ એવી સંકલ્પના આ ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવી રહી છે ક્યા વાત બહુત અચ્છે તો આ સુંદર સંકલ્પના માટે આપ અને આપની ટીમને અમે અભિનંદન પાઠવીએ છીએ અને નવી શિક્ષણ નીતિ રીતિની આજે ખૂબ જરૂરિયાત છે અને આમ પણ આપ આ કમિટીમાં છો એ સારી વાત છે અન્યથા પણ આપ સતત એ માટે કાર્યરત છો અને સમગ્ર ગુજરાત ઉપરાંત ભારતના પ્રવાસો આપ આ સંદર્ભે કરતા રહ્યા છો એ વિશેષ નોંધનીય બાબત છે જાદવ સાહેબ આપનું વેલકમ બેક એ રીતે કરીએ છીએ કે કોરોનાને મહાત આપી અને ફરી સ્વસ્થ થઈ અને આપ અમારી વચ્ચે છો ત્યારે આપ શું સંદેશ કે શું સલાહ અમારા દર્શકોને આપવા ઈચ્છો જી પહેલી વાત તો એ કે આપણે જે માસ્ક સોશિયલ ડિસ્ટન્સિંગ આ બધા જે નિયમો છે એ આપણા પોતાના માટે બનાવેલા છે તો એનું પાલન કરીએ અને પાલન કર્યા પછી પણ જો કદાચ આપણને કોરોના આવી જાય જેમ મને કોરોના આવી ગયો ઘણી બધી સાવચેતી રાખવા છતાં પણ ક્યાંકથી લાગી ગયો ખબર ન પડી તો આપણે સહેજ પણ ગભરાવાની જરૂર નથી આપણે ડોક્ટરોની સલાહ મુજબ જો આપણે ચાલીએ તો મને લાગે છે કે કોરોનાને બહુ ઇઝીલી આપણે માત આપી શકીએ છીએ બીજું અધવારભાઈ મને તો આમાં એક અવસર પણ લાગ્યો કે એટલી બધી દોડધામમાં આપણે આપણી પોતાની જાત સાથે વાત કરવાનું ચૂકી જઈએ છીએ આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ ખરેખર તો અસ્તવ્યસ્ત હોઈએ છીએ તો આ વ્યસ્તતામાં આપણે આપણી જાત સાથે સંવાદ કરવાનું આપણા પરિવાર સાથે સંવાદ કરવાનું આ બધું ભૂલી રહ્યા છીએ તો એવા સમયમાં કોરોના એ પોતાની જાત સાથે મળવાનો સુંદર અવસર છે એવું મને આ 15 દિવસમાં લાગ્યું છે ક્યા વાત આજે પહેલી વખત તમારી સામે 15 દિવસ પછી કોઈ જાહેર કાર્યક્રમમાં હું આવી રહ્યો છું વિશેષ આનંદ છે તો એક તો નવા વિચારો તમને અંદરથી સ્ફૂરે આમ તો કોઈએ કહ્યું છે કે જાતનો સંગ એ સૌથી અઘરો સંગ છે જી પણ ખરેખર એ ઇન્ટ્રોસ્પેક્શન કરવા માટેની એક મજા આવે છે એક જુદી જ દુનિયામાં તમે હોવ છો અને મને લાગ્યું કે ગાંધીજીએ જેટલા પણ વ્રતો કહ્યા હતા એ બધાનું પાલન તમે એક ઓરડામાં સરસ રીતે કરી શકો છો અને જિંદગીની જરૂરિયાતો કેટલી ઓછી હોય છે એ આપણને ત્યાં ખબર પડે છે એટલે ભૌતિકતાથી એક આપણો જે ભારતીય સંદેશ છે આધ્યાત્મિકતા તરફનો એ તમે એકલા હોય છતાં પણ મેળા જેવું લાગે લોકો તમારી ખબર પૂછતા હોય લોકો તમારી ચિંતા કરતા હોય તો આપણને એવું લાગ્યા કરે સતત કે હા મારી સાથે ઘણા બધા છે અને છતાંય આપણે એકલા એક સરસ ચિંતન કરી શકીએ આપણે જાત સાથે રહી શકીએ એવો સુંદર મોકો એ કોરોના આપે છે ક્યા વાત બહુત છે તો આ પોઝિટિવિટી છે એ આપનામાં સતત ધબકતી રહે છે વિકટ સમયને પણ અવસર બનાવવાની કલા આપે સરસ રીતે હસ્તગત કરી છે ઘણા બધા અનુભવોની વાત એમાં થઈ શકે પણ જેન્દ્રસિંહજી આપ આ મુકામ પર છો ખૂબ નાની ઉંમરમાં ખૂબ મોટી સિદ્ધિઓ આપે હાસિલ કરી છે અને સૌથી અગત્યની વાત કે લોકોને આપના માટે બહુ જ આદર છે આપના માટે બહુ જ પ્રેમ છે એમાં આપનું ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ પણ જોડાયેલું છે પણ આપનું જે અભ્યાસકાળ છે એટલે કે શરૂઆતના દિવસો છે ખૂબ સંઘર્ષમય દિવસો હતા અને તે છતાં પણ આપ અત્યારે આ એક મુકામ પર પહોંચ્યા છો જી આપે ખૂબ સાચી વાત કરી કે શરૂઆતનો સમય ખૂબ સંઘર્ષવાળો રહ્યો હું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે 12મા ધોરણમાં હું ભણી રહ્યો અને મારા પિતાજીનું અવસાન થયું અને ઘરમાં હું સૌથી મોટો હતો
નાના ભાઈ બહેન હતા, સમાજની વ્યવસ્થા પ્રમાણે માતા કંઈ કામ ન કરી શકે, એણે તો ઘરમાં જ રહેવું પડે, વિધવા સ્ત્રીએ કશું કામ નહીં કરવું એમ. એટલે બધી જ જવાબદારી મારા પર ત્યારથી આવી. એટલે એફઆઈમાં હું આવ્યો ત્યારથી જ ભણવાની અને કમાવાની બંને જવાબદારીઓ, પરિવારનું ગુજરાન પણ ચલાવવાનું અને સાથે સાથે ભણવાનું, માય ગોડ, એવી જવાબદારી એ આવી. હું એફઆઈમાં હતો ત્યારથી જ નોકરી કરતો હતો. એક શાળામાં એક શિક્ષક હતા, એમણે મને ફોન કર્યો કે તારે જરૂરિયાત છે તો તું આવ, અમારે ત્યાં 2 મહિના એક શિક્ષક રજા પર ગયા છે તો 2 મહિના માટે તને નોકરી આપીએ. તો મેં કહ્યું કાંઈ વાંધો નહીં. તો મને હરદ્વારભાઈ 1000 રૂપિયાના પગારથી પહેલી નોકરી મેં એ શાળામાં, પ્રણામ પ્રાથમિક શાળામાં શરૂ કરી. અને તે પ્રાથમિક શાળામાં 2 મહિના માટે મને રાખવામાં આવેલું, પણ મારું કામ એમને ગમ્યું તો પછી એ શિક્ષક હાજર થયા પાછા, છતાં પણ પછી મને કન્ટિન્યુ કરવામાં આવ્યો. એ દરમિયાનમાં કોલેજમાં પણ નોકરી, ઘણીવાર શું છે આજના વિદ્યાર્થીઓ નોકરી કરે એટલે ભણતરનો ભોગ લેવાઈ જાય છે, પણ મેં એ ખાસ ધ્યાન રાખ્યું કે મારા ભણતરના ભોગે મારે કશું કરવું નથી. અને એના માટે મને મારા શિક્ષકોને હું ખૂબ ખૂબ વંદન કરું છું કે એમણે મને એ શીખ આપી. પ્રોફેસર સોઢા મને ભણાવતા, પ્રોફેસર શંકરભાઈ સોઢા, એમણે શીખ્યું કે આપણો પહેલો જે ગોલ છે એ કરિયર હોવો જોઈએ, અને લોંગ ટર્મ કરિયર. આજે તું 1000, 2000, 5000 કમાય છે એ કરિયર નથી, બરાબર. તું જે ગોલ તરીકે જેને જુએ છે એ કરિયર છે, એટલે પહેલા એને સામે રાખો, અત્યારની વર્તમાન કમાણીને ધ્યાનમાં ન રાખો. એટલે હું સવારે કોલેજ જતો, બરાબર, સાણંદથી અપડાઉન કરવાનું, અને સહજાનંદ કોલેજમાં હું ભણતો હતો. પછી 11 વાગે સીધો સ્કૂલે જાઉં, બરાબર, સાંજે 6 વાગે છૂટું, 6 થી 8 પાછું હું ટ્યુશન કરતો, અને 8 વાગ્યા પછી મારું ભણવાનું થાય. આ પ્રકારે ખૂબ એમ કહી શકાય કે સંઘર્ષના દિવસો એ હતા, પણ પછી ઈશ્વરે ખૂબ સારી કૃપા કરી અને ખૂબ સારું અત્યારે જે કંઈ છે એનો મને પૂરો સંતોષ તો છે જ. ક્યા વાત, બહોત અચ્છે. તો જાદવ સાહેબ, એ સંઘર્ષના દિવસો કોઈ એવો એવી ઘટના, આમ તો ઘણી બધી ઘટનાઓ હોય છે, પણ એ એ હજી ભૂલાતી નથી અથવા તો એ એ એ ફરીવાર ન આવે જીવનમાં એવી કોઈ ક્ષણ? જી જી, ચોક્કસપણે. મને યાદ છે હરદ્વારભાઈ કે હું TYના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો જી, અને મારી ફી ભરવાની હતી જી. તો એ વખતે થયું કે ઘરમાં આકસ્મિક ખર્ચાઓ ઘણા બધા આવ્યા, જેના પરિણામે મારી પાસે પૈસા નહીં જી. ફી ભરવાની છેલ્લી દિવસ હું દરરોજ જોઉં કે હવે 2 દિવસ રહ્યા, પણ ક્યાંયથી વ્યવસ્થા ન થઈ શકે જી જી. અને છેલ્લો દિવસ પણ આવી ગયો, છેલ્લો દિવસ પણ વીતી ગયો ફી ભરવાનો, એટલે મને થયું કે હવે મારું ભણવાનું નહીં થઈ શકે, કદાચ TY કદાચ હું નહીં કરી શકું. હું થોડો મનમાં હારી ગયો, પણ મને ઈશ્વર પર ખૂબ શ્રદ્ધા. હું જ્યારે જ્યારે મને મુશ્કેલી આવે ત્યારે સ્વામિનારાયણ મંદિરે જાઉં, મુશ્કેલી ના આવે તો પણ જાઉં, પણ મુશ્કેલીમાં ચોક્કસ જાઉં જી જી, કારણ કે એવા સમયે આપણને ઈશ્વર યાદ આવે જી. તો મેં ભગવાનને પ્રાર્થના કરી કે મારું ભણવાનું જો છૂટી ન જાય તો સારું એવું. તને બસમાં જતા જતા મારી આંખોમાં એ વખતે આંસુ આવી ગયેલા હરદ્વારભાઈ, કે એક મામૂલી ફી હતી અમારી, 800-900 રૂપિયા જ ફી હતી જી, પણ એટલા પૈસા પણ મારી પાસે નહોતા જી. પછી હું સતત 5 દિવસ કોલેજ ન ગયો, અને પછી પાછું એમ થયું કે લાવો જઈએ તો ખરા કોલેજ, કારણ કે ફી ન ભરી હોય તો કોલેજ નહીં આવવા દેવું એવું તો કંઈ બહુ હતું નહીં જી જી. પણ એટલું ખરું કે હું મારી હાજરી ન ભરી શકું, કારણ કે ફી ન ભરી હોય તો રોલ નંબર ન આવ્યો જી. તો હું એક દિવસ કોલેજ ગયો, મને એમ થયું લાવો જઈએ તો ખરા. એમાં જિજ્ઞેશ ફ્રમ્પટ કરીને એક પ્રોફેસર હતા અમારા જી, ખરેખર અમારા પ્રોફેસર કોમર્સના નહોતા, એ ગુજરાતી વિષયના પ્રોફેસર હતા, પણ અમારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હતી. આમ તો માનવીય વિષયના પ્રોફેસર કહી શકાય. બિલકુલ જી, બિલકુલ, આપણી ભાષાના પ્રોફેસર, એમાં માનવીય સંવેદના મૂલ્યો વગેરે હોય. હરદ્વારભાઈ હું કોમર્સનો વિદ્યાર્થી છતાંય જિજ્ઞેશભાઈના લેક્ચર ભરતો હતો, કારણ કે ગુજરાતી મને પહેલેથી ગમે, અને યુવક મહોત્સવમાં વગેરેમાં ભાગ લઉં એટલે જિજ્ઞેશભાઈને પણ હું પ્રિય વિદ્યાર્થી તરીકે ખરો. એમણે પૂછ્યું કે કેમ હમણાંથી મળતો નથી, કેમ દેખાતો નથી, એટલે મને લાગ્યું કે આ કદાચ તપ છે, મારે વાત કરવી જોઈએ. મેં જિજ્ઞેશભાઈ સાહેબને વાત કરી કે સાહેબ આવી સ્થિતિ છે અને મારી પાસે પૈસા નથી ફી ભરવાના. તો મને કે ગાંડા મૂંઝાશે શું એમાં, તારે કહી દેવાનું હોય પહેલાં, એટલે ચાલ હું તારી ફી ભરી દઉં છું.
અને સાહેબે મારી ફી ભરી દીધી. પછી તો હું મારા ટ્યુશન ના પૈસા આવે એટલે સાહેબ ને પાછા આપવા પણ ગયો. જી બરાબર. હા, અને સાહેબ ના પડતા હતા છતાંય મેં એમને આપ્યા, કોઈ બીજા વિદ્યાર્થીને તમે આ રીતે મદદરૂપ થજો યોગ્ય સમયે. બસ આ સમય જે છે એને મારી આંખો ઉગાડી નાખી એવું કહી શકાય. અને આજે પણ મારી કોલેજમાં જ્યારે કોઈ પણ વિદ્યાર્થીને, કારણ હું પહેલા જ દિવસથી સૂચના આપું છું કે તમારી ફી ભરવાને કારણે જો તમારું ભણવાનું અટકતું હોય તો તમે મને ચોક્કસ મળજો. અને આવા અનેક વિદ્યાર્થીઓ મારી પાસે આવતા હોય છે અને તમારા જેવા મિત્રો પાસેથી કે એમ કે ગમે ત્યાંથી એમની વ્યવસ્થા કરીને એનું ભણવાનું ન અટકે એટલી કાળજી હું હવે લઉં છું. ક્યાં વાત, બહુ અચ્છે. તો આપે જે ઉલ્લેખ કર્યો જિગ્નેશભાઈનો, આપણી ભાષાના બહુ સારા લેખક ચિત્રકાર પણ તેઓ ખરા. અને બીજો આપે ઉલ્લેખ કર્યો પ્રોફેસર શંકર સોઢા, જાણીતા શિક્ષણવિદ, ગુજરાત યુનિવર્સિટીમાં અત્યારે કાર્યરત છે. તો આપના ગુરુ તરીકે આપે વાત કરી અને હવે તો આપ એક મૈત્રી, આપની બહુ જ અંતરંગ મૈત્રી આપની થઈ ગઈ છે વર્ષોથી. તો એ મૈત્રીનું કેન્દ્રવર્તી સાર શું છે? જી, આ ખૂબ મને ગમતો પ્રશ્ન તમે પૂછ્યો. જી, સોઢા સાહેબ એટલે પોઝિટિવિટીનું પાવર આપશે. જી, એમના જીવનમાંથી હું ઘણું બધું શીખ્યો છું. એમણે પણ ખૂબ સંઘર્ષ કર્યો છે. બિલકુલ. અને કોઈ વિદ્યાર્થીને કેવી રીતે તમે આગળ વધારી શકો, હું કશું જ નહોતો, કશું જ સારું નહોતો બોલતો ત્યારે પણ સોઢા સાહેબ મારા એટલા જ વખાણ કરતા. એટલે અત્યારે સાહેબ હું ક્યાંક કાર્યક્રમમાં બોલીને આવું તો સાહેબને પૂછ્યું કે સાહેબ કેવું રહ્યું, તો કે બહુ જ સરસ. એટલે મેં કીધું પહેલા જેવું જ બહુ સરસ. તો એવું કે ના ના ખૂબ સારું હતું. એટલે કોઈ પણ વસ્તુને હકારાત્મક દ્રષ્ટિએ જોવાનો એ માણસનો દ્રષ્ટિકોણ છે. બરાબર. કોઈના દોષ જોવાને બદલે તેના ગુણ જોઈ જી અને એને હંમેશા પોરસતા રહેવું. ક્યાં બરાબર. અને સારી વસ્તુને પોખવી એ એમનો ખાસ ગુણ રહેલો છે. એટલે એ જે પોઝિટિવિટીનું અમારું ટ્યુનિંગ છે એ ખૂબ સારું મળતું હોય. બીજું એક એક્સ્ટ્રા ઓર્ડિનરી સેન્સ ઓફ હ્યુમર, ખૂબ સારા, તમે તો આપ જાણો છો, ખૂબ સારા. બિલકુલ. એ સ્કિટ્સ એમણે લખ્યા છે. બિલકુલ. બરાબર. તો એમની સાથે જ્યારે હોઈએ ત્યારે આપણે આમ જેને મેળામાં માલતા હોય એવું લાગે. જ્યારે જ્યારે મળીએ ત્યારે તમે એક માણસને નથી મળી રહ્યા, અનેક માણસોને મળી રહ્યા, એટલા બધા રંગો મળે. બિલકુલ. અને કોઈ પણ વાત, કોઈ પણ મૂંઝવણ, મારા સંઘર્ષના સમયમાં એમણે મને ખૂબ મદદ કરી છે. કદાચ મારે એમ કહેવું હોય કે આજે હું જે કંઈ છું એમાં મારી માતા પછી જો કોઈ સ્થાન હોય તો એ પ્રોફેસર શંકરભાઈ સોઢા. ક્યાં વાત, બહુ અચ્છે. તો બિલકુલ, આપે વાત કરી સોઢા સાહેબની. એક અનુભવ છે, એક વ્યક્તિને પૈસા આપી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું કે એટલા બધા પૈસા છે ને એની તો જગતના જેટલા દુઃખી લોકો છે એને હું બધાને આ પૈસા પહોંચાડું. સાહેબ આ ભાવના એ બહુ જ મોટી બાબત છે. જેન્દ્રસિંહ, આપ ઉત્તમ વક્તા છો અને બહુ જ બધી જગ્યાએ સમગ્ર ભારતમાં આપ પ્રવાસ સતત કરતા રહ્યા છો. શિક્ષણની વાત હોય, સાહિત્યની વાત હોય, અધ્યાત્મની વાત હોય, કોઈ પણ વિષય પર. અને સ્પેસિફાઈ કરીએ તો મોટિવેશનલ સ્પીકર તરીકે પણ આપે ખૂબ લેક્ચર્સ બધા આપ્યા છે. તો એ અનુભવ કેવા રહ્યા? જી, મારા એ અનુભવ ખૂબ સારા છે. કદાચ મારા મને પોતાને ઘડવામાં પણ આ કાર્યક્રમોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. જી, ખાસ જ્યારે આપણે વાત કરીએ છીએ જે મારી યાત્રાની શરૂઆત થઈ. જી, એ આમ તો નાનપણથી જ આવા બધા કાર્યક્રમોમાં જવાનું મને અવસર મળ્યો. સાણંદમાં અમારે ઘનશ્યામભાઈ ગોપાલવાળા કરીને એક ખૂબ મોટા સામાજિક કાર્યકર, એમણે અમને જ્યારથી નાના હતા લગભગ 6-7 વર્ષની ઉંમરથી જ આવા સામાજિક કાર્યક્રમોમાં અમને આંગળી પકડીને લઈ જતા. એટલે એના લીધે સારા સારા વક્તાઓને સાંભળવાનું, મેં એ વખતે અશોક સિંઘલજીને સાંભળેલા, સ્વામી સત્યમિત્રાનંદ ગિરીજીને સાંભળેલા, આવા અનેક મહાનુભાવોને ઘર આંગણે સાંભળેલા. એટલે જ્યારે એમને સાંભળીએ ત્યારે એમ થાય કે આવા બનાય તો સારું, આમાંથી કંઈક મેળવાય તો સારું એવું આપણને લાગે. તો ત્યાર પછી સતત એ યાત્રા ચાલતી રહી. વાંચનની પણ પહેલેથી થોડી ભૂખ ખરી, એટલે સતત વાંચ્યા કરું અને એના લીધે થઈ. અને જે જે આ કર્યું છે એ બધું નિજાનંદે કર્યું છે, મને ક્યાંય ભાર નથી લાગ્યો. ઘણા બધા લોકો એવું કહે છે કે તમે આટલું બધું પ્રવાસ કરો છો તો તમને આમ સ્ટ્રેસ નથી રહેતો, આટલા બધા કાર્યક્રમો કરો તો ભાર ન લાગે એક પછી એક હોય.
તો મને ક્યારે એનો ભાર હરદ્વાર ભાઈ નથી લાગ્યો, કારણ કે બધું જ નિજાનંદે કર્યું છે. આપણને જે મજા પડે એવું કર્યું છે. બહુ અચ્છા. એટલે એ આ બધા કાર્યક્રમો જે છે એ હું એવા જ કાર્યક્રમો લઉં છું કે જેમાં મને પોતાને પણ મજા આવે, પોતે ઇન્વોલ્વ થઈ શકું. ઘણા બધા લોકો એવું કે તમે આ ત્રણ વિષય પર બોલો છો તો આ ચોથા વિષય પર પણ બોલો ને, તો હું ના પાડું છું કે ના, બરાબર એ મારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી જેમાં હું પોતે ઇન્વોલ્વ થઈ શકું. બરાબર. એટલે પહેલા ભારત વિકાસ પરિષદમાં કામ કર્યું, પછી સંસ્કાર ભારતીમાં કર્યું, પછી અત્યારે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસમાં, જેમાં પોતે આપણે ડૂબેલા હોઈએ એની વાત આપણે બીજાને કરીએ ત્યારે એ વધારે અસર જન્માવતી હોય છે, એવું મને લાગે છે. બહુ અચ્છે. ત્યાગ કરવો એ નાની બાબત નથી, પણ જયેન્દ્રભાઈ શિક્ષકત્વનો માણસ છે ત્યારે એમને પ્રાધ્યાપક તરીકેની નોકરીનો સ્વીકાર કર્યો અને ઊંચી મોભાદાર નોકરીઓ છોડીને એમને એક શિક્ષક તરીકેનું કામ, પ્રાધ્યાપક તરીકેનું કામનો સ્વીકાર કર્યો છે. જયેન્દ્રભાઈ તે પૂજ્ય રવિશંકર મહારાજની જેમ જાત ઘસીને ઉજળો થયેલો માણસ છે. એમ આપણે જ્યારે આજે એમના કાર્યની વાત ગુજરાત કોલેજમાં આપણે જોઈએ છીએ ત્યારે એ પહેલાં એ આવ્યા હતા એની પહેલાં અને અત્યારે ગુજરાત કોમર્સ કોલેજનું જે પરિવર્તન આવ્યું છે ગુજરાત કોલેજમાં, એમની આવ્યા પછી સ્પીપાએ એને સેન્ટર તરીકે એને ડિક્લેર કર્યું, ત્યાં લાઇબ્રેરી બનાવી અને આજે એ સંસ્થા વિદ્યાર્થીઓની ચાહીતી બની છે અને એ એમના કર્મનું સૌથી મોટું કાર્ય છે. આ ઉપરાંત એ શિક્ષણની સાથે સમાજના પ્રશ્નોને પણ એટલા જ બખૂબી નિભાવે છે. એ રીતે એ અમારા જેવા સગા હોય, મિત્રો હોય, એમની માટે એ ખૂબ જ ચિંતા હોય છે એમને અને એ પારસમણીની જેમ અમારી માટે કામ કરે છે. મારી સંસ્થા એમ ઘણી બધી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ એમના માર્ગદર્શનથી ચાલે છે, એ એમનું સૌથી મોટું જમા પાસું છે. એ શિક્ષણ સંસ્થાઓમાં એ ફક્ત સેવા આપે છે, એ ક્યારેય કોઈ પણ પ્રકારનું અર્થ ઉપાર્જન એમાંથી નથી રાખતા, એ એમનો સેવા યજ્ઞ છે. એમ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે જે નવી ભારતની શિક્ષણ નીતિ આવી છે એમાં એમની મહત્વની ભૂમિકા છે. શિક્ષણ નીતિમાં 35 વયની નાની ઉંમરની અંદર જ્યારે શિક્ષણ નીતિ જ્યારે બની રહી છે ભારતની ત્યારે એમનું મહત્વનું યોગદાન છે. એમનામાં હૃદયની અંદર સરસ્વતી વાસ કરે છે. એમનામાં વૈચારિક ભિન્નતાને ઓળખવાની, એને માન આપવાની, એમનામાં સત્યને સ્વીકારવાની ગજબની તાકાત છે, એ એમનું સૌથી મોટું જમા પાસું છે. તો એક સરસ વાત જાદવ સાહેબ આપે કરી કે હું જ્યારે મોટિવેશનલ સ્પીકર તરીકે જતો હોઉં છું ત્યારે હું પણ એમાંથી પ્રેરણા લેતો હોઉં છું. તો આપણે સતત શીખતા હોઈએ છીએ અને અમે આપણે જે શબ્દ બોલીએ છીએ એ સૌથી પહેલાં તો આપણો કાન જ સાંભળે છે, બીજાના કાન સુધી પછી પહોંચે છે. તો આપે વાત કરી કે વાચનનો ઉલ્લેખ કર્યો આપે, તો તમારા વિકાસમાં આ વાચનનું કેવો ફાયદો અથવા તો કેવું એમનું બળ? જી, બહુ જ સારી વાત આપે પૂછી છે કે વાચન એ મારા વ્યક્તિત્વને નિખારવામાં, બરાબર, આજે જેટલું પણ મારું ઘડતર થયું છે એમાં ખૂબ મોટો ફાળો એ વાચનનો રહ્યો છે. જી, હું જ્યારથી અભ્યાસ કરતો હતો શાળામાં ત્યારે અમારી લાઇબ્રેરીનો એકમાત્ર વાચક હરદ્વારભાઈ હું હતો. ક્યાં? લાઇબ્રેરી બંધ જ રહેતી મોટે ભાગે. વાહ. અને જ્યારે પણ જવાનું થાય તો અમારે ત્યાં એક ભટ્ટી સાહેબ હતા, એક ફાજલ શિક્ષક હતા, તો એમને એ ચાર્જ સોંપેલો લાઇબ્રેરીયન. જી જી. તો મને એમણે કહેલું તારે જ્યારે ચાવી જોઈતી હોય ત્યારે એ લાઇબ્રેરીની ચાવી લઈ જવાની. ત્યારથી જ, બીજું કે મારા મામા એક સ્કૂલના ટ્રસ્ટી હતા. જી. હા, એટલે અલબત્ત છે જ અત્યારે. તો એ સ્કૂલમાં જ્યારે મામાના ઘરે જઈએ ત્યારે ખૂબ સરસ લાઇબ્રેરી. વાહ. તો ત્યારે લગભગ મને યાદ છે કે મેં યાદી પણ બનાવેલી છે મારી પાસે કે હું 12મું ધોરણ ભણી રહ્યો ત્યાં સુધી 200 જેટલી નવલકથાઓ હરદ્વારભાઈ મેં વાંચી નાખી. ક્યાં વાત! બરાબર.
એટલે ગુજરાતી સાહિત્યનો જે કહેવાય ને કે વાંચનનો રસ ત્યારથી વિકસતો રહ્યો એ રીતે. એટલે એ મેઇન. બીજું ત્યાર પછી સ્પર્ધાત્મક પરીક્ષા માટે જ્યારે મેં વાંચન શરૂ કર્યું ત્યારે પણ આવું બસમાં આવતા જતા વાંચું અપડાઉનમાં. પછી મારો જયારે જીપીએસસીમાં રાજ્યમાં બીજો નંબર આવ્યો ત્યારે એક આવી જ રીતે ઇન્ટરવ્યુ લેવા માટે એક સામાયિકના લોકો આવેલા, એમણે મને પ્રશ્ન પૂછ્યો. આ વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યનું હોય છે એટલા માટે હું કહી રહ્યો છું કે તમે કેટલા કલાક વાંચો છો. પછી એ ભાઈ ખૂબ સરસ તંદુરસ્ત હતા એટલે મેં કીધું તમે મારા કરતાં ખૂબ તંદુરસ્ત છો, તમે કેટલા કલાક જમો છો. એમણે કહ્યું કે જમવાનું તો એવું કલાકમાં ના હોય કે એટલે એમાં પણ વાંચનમાં પણ મારી નોકરીની સાથે સાથે મારે આ તૈયારીઓ કરવાની, આ તે જ્યારે પણ મને સમય મળે ઇવન ફ્રી લેક્ચર્સમાં પણ હું લાઇબ્રેરીમાં જ મળું. અને એના કારણે જેટલી કોલેજમાં મેં નોકરી કરી છે તે બધાના લાઇબ્રેરિયન સાથે આજે પણ મારે ખૂબ સારા સંબંધો છે. કારણ એ વાંચન જ, અને પછી તો વિદ્યાર્થીઓ માટે પણ વાંચન શિબિરો વગેરે કરતા રહીએ. એટલે વાંચન જે છે એણે મને એક નવી દિશા આપી. આ લખવા માટેની પણ જે દિશા છે એ વાંચનમાંથી જ મળે છે કેમ કહી શકાય. બહુ છે તો અમે વ્યક્તિત્વ સુરેશ દલાલે તો કહ્યું છે કે પુસ્તક એ વિશ્વને ખોલતી બારી છે. અને તમારા વિચારો પર જે ધૂળ જામેલી હોય એ વાંચન એને સાફ કરે છે. તમારું શરીરમાં મનમાં ક્યાંક પેલો જુદા જુદા પ્રકારનો કાંટ લાગેલો હોય તો એ વાંચનની ધારથી સાફ થતો હોય છે. જાદવ સાહેબ, આપ આમ તો મૂળ વિષય ગણિતના અને સંબંધ આપનો અગણિત એટલે સાહિત્ય સાથે રહ્યો છે. એકાઉન્ટન્સી આપે આપની બહુ ઉજ્જવળ કારકિર્દી છે. બીકોમ, એમકોમ, બીએડ, એમફિલ, પીએચડી, તો આટલો સમૃદ્ધ તમારા વિષયના એક્સપર્ટ આપ છો. તો હવે આપના વિષય તરફ જઈએ. એકાઉન્ટન્સી આપનો વિષય રહ્યો છે તો એમફિલ અને પીએચડી આપે શેના પર કર્યું છે અને એના સંદર્ભે આપ થોડી વાત કરશો. જ્યારે મેં તમને વાત કરી એમ ગ્રામીણ પરિવેશમાંથી આપણે આવતા હોઈએ એટલે કંઈ એવું કરિયર ઓરિએન્ટેશન બહુ હોય નહીં. જી પણ સોઢા સાહેબ, જીઆર ત્રિવેદી સાહેબ આ બધા ગુરુજનો મળ્યા અને એના પરિણામે આપણી આંખ જે છે એ ઉગડી અને એમફિલમાં મને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો. ત્યારે રિસર્ચનું એટલું બધું ઓરિએન્ટેશન નહીં એટલે મારા જે ગાઈડ હતા પ્રોફેસર સરદાર સાહેબ, એમણે જે મને કહ્યું કે આ વિષય પર તું કર, એટલે એ વિષય પર મેં વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ પર મેં એમફિલ કર્યું. જી હા. પણ મારું જે પીએચડી છે એ એક વિશિષ્ટ વિષય પર છે. જી એ વિષય અત્યાર સુધી હજી સુધી કોઈએ લીધેલો નથી. એમફિલ કરતાં કરતાં મને ખ્યાલ આવ્યો કે તમારું જે રિસર્ચ છે સમાજના પ્રશ્નોને વાચા આપતું હોવું જોઈએ. જી સમાજના પ્રશ્નોના સમાધાન સ્વરૂપે હોવું જોઈએ. તો મેં વિચાર્યું કે પીએચડી મારે કોઈ આવા નવીન વિષય પર કરવું છે. ત્યારે હું છાપામાં વાંચતો કે આપણી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થતી હતી, નરેન્દ્રભાઈ કરતા હતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, અત્યારે પણ થાય છે પણ એમણે શરૂઆત કરેલી 2013ની સાલમાં. તો વિપક્ષ દ્વારા આક્ષેપ થાય કે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા કોઈ રોકાણ આવતું નથી, આંકડાઓ ખોટા છે. તો મને પ્રશ્ન થાય કે સમાજ સામે મૂકી આપવું જોઈએ કે ગુજરાત રાજ્યના વિકાસમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો કેટલો ફાળો છે. જી તો આ આ મને છાપું વાંચતા વાંચતા વિચાર આવેલો. વાહ. અને ત્યાંથી આ વિષય મેં પકડ્યો. વાહ. અને પછી તો મને ગાઈડ કરનાર પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ, પ્રોફેસર ભાવસિંહ ડોડિયા આ બધા મળ્યા અને મને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીમાં પ્રવેશ મળ્યો અને આખી રિસર્ચ પ્રપોઝલ સરસ ડિઝાઇન થઈ. વાહ. અને એનઆરઆઈ ઇન્વેસ્ટર્સનું ગુજરાતમાં કેટલું રોકાણ છે, કયા ક્ષેત્રમાં રોકાણ છે એના પર મારો આખો સ્ટડી છે. 500થી વધારે એનઆરઆઈના ઓનલાઈન ઇન્ટરવ્યુઝ કરેલા છે. ક્યા બાત. બરાબર. વાહ. અને એ બહુ સરસ રિસર્ચ એ થઈ શક્યું અને એ જે આખો થીસિસ છે બરાબર એ ઇન્ડેક્સ બીને પણ આપેલો છે અને મારા થીસિસમાંથી જ એક કોટેશન એ આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું જે બ્રોશર છે એમાં મૂકવામાં આવે. ક્યા બાત. બહુ છે. પ્રાઉડની વાત છે જાદવ સાહેબ. અને આપનો જે રીતે શિક્ષણ સાથેનો લગાવ છે એટલે ભવિષ્યમાં
એ દૂર નથી એ ભવિષ્ય કે વાઇબ્રન્ટ જયેન્દ્રસિંહ જાદવ પર પણ કોઈ પીએચડી કરે અને એટલું સરસ આપ કાર્ય કરી રહ્યા છો. જાદવ સાહેબ, આમ કેટલાક મારે જે શરૂઆતમાં જે વાત કહેવાની હતી અત્યારે કહી રહ્યો છું, કેટલાક લોકો આજની તારીખે તમને એન્કર તરીકે જ ઓળખે છે, ઘણા બધાને નથી ખબર કે તમે અધ્યાપક છો, શિક્ષણવિદ છો, આટલું બધું શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કામ કરો છો. તો પહેલો એ સવાલ પર જવા, એની પહેલાં મારે જવું છે કે કલા તરફનો આ લગાવ તમને જે થયો એ ક્યારે? જી, પહેલાં તો મારા જે માતુશ્રી છે, મારા મમ્મી, એ ખૂબ સારા ભજન ગાય. લગભગ 500 વધારે ભજનો હરદ્વારભાઈ એમને મોઢે છે. ક્યાં બાત, કંઠસ્થ છે. ક્યાં બાત, રામચરિત માનસની ચોપાઈઓ એ ભણ્યા નથી ગાય. જી, બરાબર, પણ એ એમને કંઠસ્થ છે. જી, એટલે ઘરમાં દરરોજ રાત્રે ભજન ગાય તો અમે બધા ભાઈ બહેન બેઠા હોઈએ તો એ કાને પડે, એ જે શબ્દો છે બરાબર, એ ક્યાંક ને ક્યાંક કલા તરફ દોરી જવામાં મને લાગે છે કે મદદરૂપ થયા. પછી અભ્યાસમાં પણ મારું સદનસીબ એવું રહ્યું કે મેં કોમર્સ પસંદ કર્યું, છતાં પણ જગદીશભાઈ બ્રહ્મભટ્ટ કરીને અમારા એકાઉન્ટન્સીના શિક્ષક હતા. જી, મારું એકાઉન્ટન્સી ને સાહિત્ય બંને વિકસી શક્યું હોય તો એ જગદીશભાઈ બ્રહ્મભટ્ટને કારણે. એ અમને સાહેબ એકાઉન્ટન્સીની શરૂઆત તો દિલ હતું તે આપતા આપી દીધું, પાછું મેળવતા ચો તરફમાં આપી લીધું કે તમે એને ક્યાં ક્યાંથી કાપી લીધું. શરૂઆત તમારા લેક્ચરની એવી રીતે થાય. બરાબર. અને પછી સોઢા સાહેબ પણ જ્યારે જ્યારે અમને ભણાવતા તો શાયરીથી જ એમનો લેક્ચર શરૂ થાય. એટલે આવા બધા ગુરુજનો મળ્યા કે જેમણે ખરેખર એકાઉન્ટન્સીમાં પણ, એટલે મને લાગ્યું કે આપણે, નહીતર શરૂઆતમાં એવું થતું હતું કે હવે આપણે, હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે એક નીલમબેન કરીને મારા શિક્ષિકા હતા, એ મને કાયમ કવિતા બોલવા માટે ઉભો કરતા અને એ કહેતા કે તું સારી કવિતા બોલે છે. આખી શાળા બ્રહ્મભટ્ટ હતી એમની સરને, નીલમબેન. હા, નીલમબેન બ્રહ્મભટ્ટ. આ જો જોગાનું જિગ્નેશ બ્રહ્મભટ્ટ, પછી પેલા જગદીશભાઈ બ્રહ્મભટ્ટ, એટલે બ્રહ્મભટ્ટ સાથે. જી, લે, બિલકુલ. જી, તો એ નીલમબેને મને એ ચાન્સ આપ્યો ત્યાં સ્ટેજ પર રજૂ થવા માટે. જી, અને પછી બ્રહ્મભટ્ટ સાહેબના સાથે સંપર્કમાં આવવાથી સાહેબ પણ ખૂબ, આવા ઝવેરચંદ મેઘાણીનો પણ એમનો ખૂબ સારો અભ્યાસ, અને દરેક એમના એકાઉન્ટન્સીના વ્યાખ્યાનમાં પણ ક્યાંક ને ક્યાંક સાહિત્યની વાત હોય, કોઈ લેખકની વાત હોય, કોઈ કવિની વાત હોય, બસ તો આ વસ્તુએ મને સ્પાર્ક જગાડ્યો અંદરથી. બહુ જ. તો એ પછી વાત કરીએ એન્કર તરીકેની. જી, પહેલું એન્કરિંગ ક્યારે કર્યું? હા, પહેલું એન્કરિંગ હું 9મા ધોરણમાં ભણતો હતો. જી, ત્યારે મેં પહેલું એન્કરિંગ હરદ્વારભાઈ કરેલું, જાહેર કાર્યક્રમનું એન્કરિંગ. અરે વાહ. હા, એક વખત એવું થયું કે અમારી બાજુમાં જ, ઘરની બાજુમાં સ્વામિનારાયણ મંદિર હતું, ત્યાં હું નિયમિત જતો હતો. જી, એટલે એક કાર્યક્રમ હતો ત્યાં, દર અષાઢ સુદ 7મે પાટોત્સવ થાય મંદિરનો. જી, એ લગભગ 2000 લોકો આવે અને એમનું ભોજન સવારે મને કાર્યક્રમ થાય. જી, એ દર વખતે કોઈ ને કોઈ સ્વામીજીનું ત્યાં લેક્ચર હોય, તો એક સ્વામીજીનું લેક્ચર હતું અને ગજ્જર સાહેબ કરીને એક ખૂબ સારા વિદ્વાન વ્યક્તિ, એ કાયમ એનું એન્કરિંગ કરતા. અને થયું એવું કે એ દિવસે એ ખૂબ બીમાર પડ્યા, એટલે એ આવી શકે એમ નહોતા. એટલે સવારથી જ અંદર જે આયોજકોમાં ચણબણ કે કોણ કરશે, કોણ બોલશે, હવે ત્યાં મંદિરમાં જે આયોજકો આવતા હતા બધા વેપારી, એટલે કોઈ બોલી શકે એવું નહીં, પૈસા ખૂબ આપી શકે, બોલી ન શકે. જી, તો પછી એક ભાઈ હતા, એ મને ઓળખતા હતા, એમણે કહ્યું કે આપણે જયેન્દ્રને આપીએ તો એ કરશે, આપણે થોડું લખાવી દઈએ એવું હોય તો. રાઈટ. તો હું 9મા ધોરણમાં ભણતો હતો ત્યારે પહેલા જાહેર કાર્યક્રમનું સંચાલન એ સ્વામીજી જે આવવાના હતા એમના પરિચયથી માંડીને એ કર્યું. ક્યાં બાદ, પછી ત્યાર પછી તો અવિરત યાત્રા ચાલતી જ રહી, ચાલતી જ રહી. પછી તો કોલેજમાં આવે તો કોલેજમાં યુવક મહોત્સવનું સંચાલન હોય કે પછી નાના નાના કાર્યક્રમોના સંચાલન હોય, જી, એ બધી યાત્રા એ રીતે શરૂ થઈ. પણ મારું પહેલું જે એન્કરિંગ છે, જી, આ રીતે આકસ્મિક રીતે મને ચાન્સ મળ્યો. ક્યાં ભાઈ થયું, ક્યાં ભાઈ, એટલે આકસ્મિક કરતાં સાહજિક વધારે કહીએ, કારણ કે કમ્પેરિંગની એક પૂર્વ શરત એ છે કે સાહજિક હોવું જોઈએ, એક્સટેમ્પર હોવું જોઈએ, તે બધા ગુણો પહેલાં કમ્પેરિંગથી શરૂ થાય છે. જાદવ સાહેબ, આમ તો આ તમે એન્કર ન બનો એ માટેના બહુ ડ્રોબેક્સ છે, કવિ નથી તમે, ગુજરાતીના અધ્યાપક નથી તમે, કોઈ મોટા શહેરમાં તમારો જન્મ નથી, ઉછેર નથી થયો, એટલે આ બધા જ પરિબળો વચ્ચે તમે શુદ્ધ
ભાષાની અભિવ્યક્તિ સાથે સરસ કાર્ય કરી રહ્યા છો. તો કોમ્પેરિંગ માટે નવા જે કોમ્પેરર આવી રહ્યા છે એના માટે શું તમારો સંદેશ હશે? તમે પહેલી જે પૂર્વ શરત કહીએ કે પહેલાં તો સાહજિક બનો, બીજું ખૂબ વાંચનને વિસ્તારો. જી, વાંચન ખૂબ જોઈએ. જી, જે પ્રસંગને અનુરૂપ આપણે એ બોલવાનું હોય છે. જી, મને જે આવડે છે નથી બોલવાનું હતું. ક્યા વાત, એ પ્રસંગને અનુરૂપ આવે એ ખાસ એની કાળજી લેવી જોઈએ. ક્યા વાત, બીજું જે શબ્દો જે છે ઔચિત્ય એનું જળવાવું જોઈએ. કાર્યક્રમોની જે ગરિમા છે એ કોઈ પણ ઉદ્ઘોષકથી એ ગરિમા બનતી હોય છે. એ કાર્યક્રમને કેવો બનાવવો એ આપણા હાથમાં હોય છે. એટલે પહેલેથી આપણે શબ્દોની મર્યાદાને જાળવીને, એટલે એના માટે પહેલા તો શબ્દ સાથે નિસ્બતથી કામ કરવું પડે. બિલકુલ, તો એ શબ્દના અર્થને જાણવા પડે, સમજવા પડે, અને સમજીને જો આપણે એને વાપરીએ તો મને લાગે છે કે આપણે ખૂબ સારા, અને આ ક્ષેત્રમાં ખૂબ મોટી ઉજળી તકો રહેલી છે. બિલકુલ, તો એ તકને આપણે પામી શકીએ. બિલકુલ, એટલે મને એ બિલકુલ લાગે છે કે આપણે શબ્દોનો બિનજરૂરી ઉપયોગ ન કરવો. બિલકુલ, જ્યાં યોગ્ય લાગે ત્યાં જ તેનો ઉપયોગ કરવો જોઈએ. તમે કહ્યું એમ ભાષા શુદ્ધિ પણ બહુ જ મહત્વનો વિષય છે. બિલકુલ, તો એ ભાષા પણ આપણી શુદ્ધ હોય અને પાછું એમાં ભદ્રમ ભદ્રીય પણ ન થઈ જાય, લોકભોગ્ય બને. બિલકુલ, સામેના લોકો દ્વારા ઝીલાય. જી, એ પ્રકારનું હોય તો મને લાગે છે કે વધારે સારી રીતે આપણે એન્કરિંગ કરી શકીએ. બિલકુલ, અનેક સેલિબ્રિટીઝ સાથે આપે તો માનનીય મુખ્યમંત્રીશ્રી હોય કે માનનીય વડાપ્રધાનશ્રી હોય કે મિનિસ્ટર્સ હોય કે કુલપતિ હોય, અનેક કાર્યક્રમના સંચાલન આપે કર્યા છે, એ માટે અમે ખાસ આપને અક્ષરે અભિનંદન પાઠવીએ છીએ. થેન્ક યુ. જેન્દ્રસિંહજી, આપ અનેક સંસ્થાઓ, ઘણી બધી સંસ્થાઓમાં સલાહકાર તરીકે, શિક્ષણની સંસ્થાઓમાં સલાહકાર તરીકે કાર્યરત છો, તો એ અનુભવ કેવો રહ્યો? શૈક્ષણિક સંસ્થાઓનો મારો અનુભવ, મને લાગે છે કે આ બધા જ અનુભવોમાં સૌથી સારો અનુભવ તે છે. કારણ કે એમાં ઘડતરની વાત છે. જી, એ આઉટપુટ બેઝ કામ છે. જી, જ્યાં જ્યાં જે જે સંસ્થાઓમાં હું કામ કરું છું, જી, તે બધી જ સંસ્થાઓમાં આપણને એનું આઉટપુટ સામે દેખાય છે. એટલે ખરેખર તો સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન વિચ ઇઝ ઓલરેડી ઇન અ મેન. મનુષ્યમાં રહેલી અંતરનિહિત શક્તિઓને બહાર લાવવાનું જે કામ છે એ શિક્ષણ કરે છે. તો આવા હજારો બાળકો જે છે એની શક્તિઓને બહાર લાવવા માટે મને ઈશ્વરે એક માધ્યમ બનાવ્યો છે, એનો મને વિશેષ આનંદ છે. તો એ અનુભવ ખૂબ સારો છે. બાળકોમાંથી પણ આપણને ઘણું બધું શીખવાનું મળતું હોય છે. જી, તો એ હું એમાંથી શીખી રહ્યો છું. શિક્ષકો સાથે જ્યારે કામ કરવાનું થાય છે તો આજે ખૂબ જરૂર છે ગુજરાતમાં શિક્ષકો સાથે કામ કરવાની. જી, કારણ કે આપણા બીએડ એમએડ થયેલા છોકરાઓને ખબર જ નથી કેવી રીતે ભણાવવું. તો એના માટેની જે આખી વ્યવસ્થા છે એમાં સુંદર રીતે ગોઠવી છે. અને એ શિક્ષક હંમેશા શીખતો રહે તો એ શીખવી શકે એવા વાતાવરણનું નિર્માણ કરવા માટે મને કામ કરવાની ખૂબ મજા આવે છે. ક્યા વાત, બહુ અચ્છે. આપ સંસ્કાર ભારતી અને શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ જેવી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓમાં કાર્યરત છો, તો એ અનુભવ કેવો રહ્યો? જી, સંસ્કાર ભારતી અને શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, આપણે કહ્યું એમ બહુ જ મોટા ફલક પર કામ કરતી સંસ્થાઓ છે. જી, આખા દેશમાં સંસ્કાર ભારતીની 1200થી વધુ સમિતિ છે. ક્યા વાત, એટલે દરેક જિલ્લામાં અનેક સમિતિઓ સંસ્કાર ભારતીની છે એમ કહી શકાય. જી, તો એના લીધે હરદ્વારભાઈ જે આપણે નાના સ્કેલ પર પહેલા કામ કરતા હતા એનાથી એક મોટા પરિપ્રેક્ષ્યમાં વિચારવાની, મોટા ફલક પર કોઈ પણ વસ્તુને જોવાની મને તક મળી. અને આપે કહ્યું એમ ઘણા બધા રાજ્યોમાં પણ મને ફરવા માટેની ત્યાં તક મળી. એટલે એના લીધે દરેક રાજ્યનું જે કલ્ચર છે, એની જે કસ્ટમ્સ છે એ જોવા મળે. અને સંસ્કાર ભારતીને કારણે શું થયું કે મોટા જે આપના જેવા શીર્ષસ્થ કલાકારો, જી, કે જે દિગ્ગજ છે, પોતે સ્વનામધન્ય છે, એવા બધા કલાકારો સાથે આપણને કામ કરવાનું, મળવાનું, બેસવાનું, કાર્યક્રમ શેર કરવાનું, આ બધું મળ્યું. અને એના લીધે હું પોતે પણ ઘણું બધું શીખી શક્યો અને કલા દ્રષ્ટિને સમજી શક્યો. બહુ કે ભારતીય કલા શું છે, એનું મહત્વ શું છે, એના પ્રચાર પ્રસાર માટે આપણે શું કરી શકીએ. તો આપણું પણ એક વિઝન એક વિસ્તરે છે આનાથી. ક્યાં વાત, એટલે એ મને સંસ્કાર ભારતીથી લાભ મળ્યો. શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસમાં જ્યારથી હું જોડાયો
ત્યારથી અનેક વ્યક્તિત્વો સાથે મને કામ કરવાની તક મળી, એમાં અતુલભાઈ કોઠારી જેવા જે ખૂબ રાષ્ટ્રીય ઋષિ હું એમને કહું છું શિક્ષણના, જે પોતે ઘરબાર છોડીને આખું જીવન જેમણે સમર્પિત કર્યું છે. આ વ્યક્તિત્વને જ્યારે પણ હરદ્વારભાઈ જોઈએ છે, આપણી અંદર એક નવી ઉર્જાનો સંચાર થતો કે આ લોકોએ આખું જીવન શિક્ષણ માટે સમર્પિત કર્યું છે, આપણે કંઈક તો ચોક્કસ કરી શકીએ. અને પછી ઘણી બધી રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ છે, યુજીસીના કેટલાક અધિકારીઓ સાથે, એનસીઆરટીના અધિકારીઓ સાથે, બધા સાથે કામ કરવાની મને તક એ આ શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસને કારણે મળે. એટલે રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ જે છે એ કઈ રીતે કામ કરે છે, કેવી રીતે વિચારે છે એ જાણવાની તક મને એનાથી મળી. બહુ અચ્છે. તો જાદવ સાહેબ, આપને હવે જે સવાલ મારે પૂછવો છે કે આપે જીપીએસસી ખૂબ અઘરી જે એક્ઝામ કહેવાય છે એ અધિકારીની, એ 3 વાર પાસ કરી અને છતાં પણ આપ અધિકારી, કેમ કે એ લાલ લાઇટ્સ, એ સીટ, ખુરશી, એનો પાવર કોને ન ગમે, અને છતાં પણ આપે એ ન ગયા અને અધ્યાપક તરીકે કાર્યરત રહ્યા. જી, મેં આપને કહ્યું એમ પહેલેથી જ મને શિક્ષણ એક સ્વભાવ બની રહ્યો, કારણ કે સ્કૂલમાં નોકરી કરી, પછી કોલેજમાં હતો ત્યારે પણ હું વિદ્યાર્થીઓને ટ્યુશન્સ આપતો. જી, એટલે મને શિક્ષણમાં કામ કરવાની મજા તો આવતી જ, અંદરથી મજા આવતી. જી, પછી જ્યારે પરીક્ષા પાસ કરી ત્યારે આપે કહ્યું એમ સ્વાભાવિક રીતે આપણને એવી લાલચ પણ હોય કે આવી લાલ લાઇટવાળી. જ્યારે હું એકાઉન્ટ ઓફિસરની પરીક્ષા પાસ થયો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રેઝરી ઓફિસમાં મને નોકરી મળેલી. જી, તો હું એક દિવસ ત્યાં હાજર ન થયો પણ જઈને જોઈ આવ્યો કે ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાં લોકો કેવી રીતે કામ કરે છે. જી, તો થોડું શુષ્ક વાતાવરણ હોય સ્વાભાવિક, શિક્ષણ સમાજ એ જીવંત સમાજ છે. બિલકુલ, એટલે આખું કોલેજનું વાતાવરણ કેટલું સરસ હોય અને એકદમ શુષ્ક હોય. બિલકુલ, એટલે મારો વિષય એકાઉન્ટન્સી, પણ એકાઉન્ટ ઓફિસર તરીકે મેં વિચાર કર્યો, 15 દિવસનો સમય પણ લીધો. એવામાં એક પ્રસંગ બન્યો, એ મારે શેર કરવો છે. પ્લીઝ. અમે એક લગ્નમાં જવાનું થયું ત્યારે હું ગાંધીનગર રહેતો હતો. જી, તો લગ્નમાં અમે ગયા તો કેટલા બધા અધિકારીઓ બધા વાત કરતા હતા કે ભાઈ અધ્યાપકોના પગાર ખૂબ છે, સામે કામ ઓછું હોય છે, જ્યારે અમારે અધિકારી તરીકે ખૂબ કામ રહે આમ તેમ. એકાદ બે આઈએએસ અધિકારી પણ હતા. જી, તો અમારા જે પ્રિન્સિપાલ હતા એમણે બહુ સરસ કહ્યું કે સાહેબ આપ આઈએએસ બન્યા. જી, એ કોને કારણે બન્યા? ક્યાં? તો કે એમણે કહ્યું મારા માતા પિતા, પછી તો કે મારા શિક્ષકને કારણે. હા, ક્યાં વાત. તો એમણે બહુ સરસ કહ્યું, એક શિક્ષક એ 100 આઈએએસ તૈયાર કરી શકે. ક્યાં વાત. એક આઈએએસ શું એક આઈએએસ ને તૈયાર કરી શકે? વાત. એમણે ના પાડી ન કરી શકે. બસ આ જ ફરક છે. એટલા માટે શિક્ષકોનો પગાર વધુ છે એવું એમણે ત્યાં જસ્ટિફાય કર્યું. આ જે ઘટના છે મને આમ હૃદયમાં ઉતરી ગઈ કે એક અધિકારી બનવા કરતા એક અધિકારી જો એક અધિકારીનું નિર્માણ નથી કરી શકતો, જ્યારે હું તો એક શિક્ષક છું, હું 100 અધિકારીઓનું નિર્માણ કરી શકીશ. બહુ અચ્છે. તો આ વાત મનમાં એક ઘર કરી ગઈ અને પછી લાગ્યું કે ભલે પરીક્ષાઓ પાસ કરીએ પણ રહેવું છે તો આજીવન અધ્યાપક શિક્ષક રહેવું છે. ક્યાં વાત. બહુ અચ્છે. તો દ્રાક્ષ ખાટી છે એ રીતે નહીં પણ દ્રાક્ષ સુધી પહોંચી, ચાખી, માણી, મમળાવી અને પછી એ તારણ પર જવું, આ વાત આપની અમને વધારે ગમી. જાદવ સાહેબ, આપનું બીજો એક વિશેષ છે, આપ અગાઉ વાત થઈ એ પ્રમાણે ઘણી બધી સંસ્થા, શૈક્ષણિક સંસ્થાઓમાં સલાહકાર તરીકે કાર્યરત છો અને આપનું મેનેજમેન્ટ બહુ જ માઇક્રો લેવલનું હોય છે, બહુ સરસ રીતે આપ કાર્યરત છો. અધ્યાપક તરીકે હો ત્યારે પણ કેટલા બધા ફેસ્ટિવલ્સનું આપ સંચાલન કરતા હો છો, તો એના સંદર્ભે શું કહેશો? જી, મેં આપને કહ્યું એમ કે જાહેર જીવનમાં કામ કરવાને પરિણામે દરેક વ્યક્તિ પાસેથી કંઈક નવું શીખવાની આપણને એક તક મળી. જી, અને એને પરિણામે શું થાય કે હરદ્વારભાઈ પાસે મળ્યા તો એમની પાસેથી શું શીખવા જેવું છે, આ દ્રષ્ટિકોણ મારામાં પહેલેથી રહ્યો. એટલે જે જે જગ્યાએ જઈએ ત્યાં નવી બાબતો હોય એને તરત આપણે એડોપ્ટ કરીએ અને એને આપણે ત્યાં તરત અમલમાં પણ મૂકીએ. શિક્ષણમાં મુખ્ય તકલીફ એ હોય છે કે વાતો કરનારા ખૂબ છે, કામ કરનારા ઓછા છે. તો આપણે જે વાત થાય છે એ વાતને જો સાકાર સ્વરૂપમાં મૂકીએ અને પ્રયોગ કરી જોઈએ તો એવા સફળ પ્રયોગો દ્વારા આપણે ધીરે ધીરે શું છે પૂર્ણતા તરફ ગતિ કરતા જઈએ. જી જી. તો મેં મેનેજમેન્ટમાં પણ એ જોયું છે કે મારા પ્રયોગો ખૂબ નાના નાના હતા
શરૂઆતમાં કે ઇવન શિક્ષકોને દીપ પ્રાગટ્ય કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એ પણ અમે એના પ્રયોગો કરેલા છે કે ઓછામાં ઓછો સમય જાય ખૂબ સારું પણ લાગે અને કાર્યક્રમ દીપી ઉઠે તો આવું નાના પ્રકારનું મેનેજમેન્ટ જેને કહી શકાય માઇન્યુટ લેવલનું અને ઘણા બધા કાર્યક્રમો પછી થાય એટલે અનુભવમાંથી પણ આવતું હોય એટલે મેં કહ્યું એમ સંસ્કાર ભારતીમાં અમે એક સાથે 25 કલાકારોને રાજ્યપાલના હસ્તે સન્માનિત કર્યા આવા 4 કાર્યક્રમો કર્યા અને બીજા નાના નાના જિલ્લા કક્ષાના તો અનેક કાર્યક્રમો જેમાં કલેક્ટર આવતા હોય કે ધારાસભ્યો આવતા હોય મિનિસ્ટર્સ આવતા હોય એવા અનેક કાર્યક્રમો એટલે એના લીધે પણ એક સૂઝ વિકસી કે કેવી રીતે કાર્યક્રમો મેનેજ કરી શકાય સારી બહુ જ તો દીપ પ્રાગટ્યથી કાર્યક્રમ દીપી ઉઠે એ શરૂઆત તમારી જો ઉત્તમ તો અંત તો ઉત્તમ થવાનો જ છે છેલ્લો સવાલ જાદવ સાહેબ આપને કે આપ નવા શિક્ષકો આવી રહ્યા છે પર્સનલી મને મેં જે થોડું ઘણું જોયું છે જાણ્યું છે બહુ જ એટલો બધો સારો મારો અભિપ્રાય નથી તો એની સજ્જતા અને જે એની સામે જે એમને જે વળતર મળે છે એટલીસ્ટ એનું ઇનપુટ આઉટપુટ તો તમે આપો જે ઇનપુટ તમને મળી રહ્યું છે એનું તો એના નવા જે શિક્ષકો અથવા તો પ્રવર્તમાન શિક્ષકો છે એના સંદર્ભે આપનો શું અભિપ્રાય છે આ શિક્ષકો જે છે બરાબર એ એમને જો કેળવવામાં આવે તો ખૂબ સારું કામ થઈ શકે એમ મને લાગે છે જી મેડમ મોન્ટેસરીની એક પ્રાર્થના છે જી મેડમ મોન્ટેસરીએ લખેલું કે હે પ્રભુ તું મને બાળકને સમજવાની શક્તિ આપ ક્યા વાત છે તો દરેક બાળકને સમજવાની શક્તિ એ શિક્ષકે કેળવવી પડે ક્યા વાત અને એના માટે પોતે પણ તિતિક્ષાવાન બનવું પડે અત્યંત ધીરજવાળું કામ છે આ તો એ એ બનવા માટેની જે પ્રક્રિયા છે આજના આપણા બીએડ ના એમએડ ના જે અભ્યાસક્રમો છે જી એ એટલા સક્ષમ નથી જી જે ઇન્ટર્નશિપ કરવામાં આવે છે એ પણ માત્ર નામ પૂરતી કેટલીક જગ્યાએ સારું કામ પણ થાય છે પણ મોટે ભાગે એક કર્મકાંડ તરીકે એને સ્વીકારવામાં આવ્યું છે તો એની જગ્યાએ શિક્ષણ વ્યવસાયમાં બીજું કે આજે શિક્ષણ વ્યવસાય જે છે એ એટલો પ્રતિષ્ઠિત નથી રહ્યો કે ટીચર બાય ચોઈસ ટીચર બાય ચાન્સ પહેલા આપણે ત્યાં ટીચર બાય ચોઈસ વધારે હતા હવે ટીચર બાય ચાન્સ વધતા જાય છે કે આપણા માટે ખતરાની ઘંટી છે તો આપણે વિદ્યાર્થીઓ જ્યારથી ભણતા હોય ત્યારથી જ એનો જે અભિગમ છે એ ચકાસીને જે વિદ્યાર્થી નવી શિક્ષણ નીતિમાં એ છે કે 12મા ધોરણ પછી જે વિદ્યાર્થીને શિક્ષક બનવું છે ઇન્ટિગ્રેટેડ બીએડ કરે એ શિક્ષણને સમજે 4 વર્ષ સુધી એને સમજવાનો આપણે મોકો આપીએ બરાબર અને પછી એને આપણે જો વર્ગખંડમાં લઈ આવીએ તો વર્ગ એ સ્વર્ગ બની જશે અને વર્ગખંડની આબોહવા છે આપણે સુંદર રીતે સંપૂર્ણ રીતે બદલી શકીશું બહુ અચ્છું મને લાગે છે અને છેલ્લાનો છેલ્લો પેટા પ્રશ્ન આમ તો અમારું સપનું પહેલાં કહી દઉં તમારું સપનું મારે પૂછવું છે પણ અમારું સપનું એવું છે કે આપ જેવા શિક્ષણવિદ કોઈ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પદ શોભાવતા હો તો એ આખી એની સિકલ આખી જુદા પ્રકારની હોય એવી શુભકામના સાથે હવે તમારું સપનું શું છે જી મારું સપનું એ જ છે હરદ્વારભાઈ કે આ શિક્ષણ વ્યવસ્થા છે જી એને બદલવામાં હું નિમિત્ત બની શકું ક્યાં વાત ક્યાંય પણ ઈશ્વર મને એવી અત્યાર સુધી એવી તકો આપી જ છે મને જી કે આટલી નાની ઉંમરે ઘણી બધી સંસ્થાઓ સાથે આજે કામ કરું છું તો એ કામ કરવાની જે શક્તિ મને ઈશ્વર આપે છે એ સતત આપ્યા કરે અને આ જે આખી વ્યવસ્થા છે એને આપણે જેવી જોઈએ છે તેવી વ્યવસ્થામાં બદલી શકીએ આપણે જી તો મને લાગે છે કે એ મારું સપનું છે કે ભારતીય સમાજને અનુકૂળ ભારતીય શિક્ષણ ભારતીય સંસ્કૃતિ ભારતીય પ્રકૃતિ અને ભારતીય પ્રગતિને અનુરૂપ હોય એવું શિક્ષણ આપવામાં હું માધ્યમ બની શકું હું નિમિત્ત બની શકું બસ એ જ મારું સપનું છે ક્યાં વાત છે તો આપ જે નિમિત્ત શબ્દ વાપરો છો અમે કુલપતિ શબ્દ વાપરીએ છીએ એનીવે જેન્દ્રસિંહજી આપ આમ તો કાર્યક્રમના પ્રારંભ તમે કહ્યું એમ સોઢા સાહેબની પ્રણાલીથી આપ શીખ્યા છો કે શરૂઆતમાં એક કવિતાથી શરૂઆત તમે કરતા હો છો તો આપણે આ કાર્યક્રમનું સમાપન કોઈ તમને ગમતી કવિતાથી કરીએ જી ચોક્કસ મને સુરેશ દલાલની એક કવિતા જી ગમે છે જી એ કવિતાથી આપણે સમાપન કરીએ સ્વાગત છે કે આપણે આપણી રીતે રહેવું આપણે
આપણી રીતે રહેવું, ખડક થવું હોય તો ખડક, નહીં તો નદી જેમ નિરાંતે રહેવું. ક્યા બાત, આપણે આપણી રીતે રહેવું. ક્યા બાત, ફૂલની જેમ ખુલવું, ફૂલની જેમ ખુલવું અને ડાળની ઉપર ઝૂલવું. ક્યા બાત, ફૂલની જેમ ખુલવું અને ડાળની ઉપર ઝૂલવું, ભમરાનું ગીત કાનમાં આંજી કાંટાનું રૂપ ભૂલવું. ક્યા બાત, આપણે તો આપણી રીતે રહેવું. ક્યા બાત, મૂંગા થઈને સહેવું, મૂંગા થઈને સહેવું ને કહેવું હોય તો પંખીની જેમ કહેવું, ખડક થવું હોય તો ખડક, નહીં તો નદીની જેમ નિરાંતે વહેવું. પગલા ભૂસી ચાલતા થવું, પગલા ભૂસી ચાલતા થવું, પંથની ઉપર માલતા થવું, આનંદ આનંદ વેરતા વેરતા આનંદને પંપાળતા જવું. લેવું દેવું કઈ નહીં, કેવળ હોવું એ જોતા રહેવું. ખડક થવું હોય તો ખડક, નહીં તો નદી જેમ નિરાંતે વહેવું, આપણે તો આપણી રીતે રહેવું. ક્યા બાત, બહુ અચ્છે. આપણે તો આપણી રીતે રહેવું, સુરેશ દલાલે કહ્યું છે અને રાજેન્દ્ર શુક્લએ તો કહ્યું છે કે પિંડ ક્યાં પેટાવવા ફળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ જળહળીએ અમે. તો આજે કેવા જળહળ વ્યક્તિ વિશેષ સાથે વાત કરી, ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ, શિક્ષણ, સાહિત્ય, કલા, આધ્યાત્મ અનેક વિષયો સાથે જોડાયેલા રહ્યા છે અને ખૂબ નાની ઉંમરમાં બહુ જ બધી સિદ્ધિઓ એમણે હાંસિલ કરી છે. અનેક પ્રકારના રાષ્ટ્રીય કક્ષાની કમિટીઝમાં તેઓ પોતાનું સ્થાન શોભાવે છે અને એમના વ્યાપક અનુભવનો લાભ આપે છે. જાદવ સાહેબ, આપ અમારા શોમાં પધાર્યા, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.